સરકારના નિયમોને ખુલ્લેઆમ એસી તેસી કરીને લાભાર્થીને પૂરતું અનાજ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતો દુકાનદારનો વિડીયો વાયરલ થતા જ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે. વિડીયોમાં નફટાઈપૂર્વક દુકાનદાર પોતાને કમિશન નથી મળતું હોવાનું, પૂરતું અનાજ નહીં આપવાનું જણાવી રહ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી રચના સોસાયટી સામે આવેલા પ્રભુનગરમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સરકારી સસ્તા અનાજની દુકાન આવેલી છે. આ દુકાનમાં પરવાનો બાબુલાલ ચંપાજી નામે છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે બાબુલાલ લાભાર્થીઓને સરકારે નિયત કર્યા મુજબનું અનાજ આપતા નથી, જેથી એક જાગૃત વ્યક્તિએ ફેસબુક લાઈવ પર દુકાનદાર બાબુલાલને સ્ટિંગ કર્યું હતું, જેમાં તે ખુલ્લેઆમ ઘઉં તો નહીં જ આપવાનું જણાવી રહ્યો હતો. તેમજ ગુજરાતમાં કોઈ પણ દુકાન વ્યક્તિ દીઠ 500 ગ્રામ ચોખા જ આપતા હોવાનું, તેમજ પોતાને પણ પેટ છે કમિશન ન મળતું હોવાનું શું ફેર તેમ જણાવી રહ્યા છે. જાગૃત નાગરિક હિતેશ જરોલિયાએ મેલ મારફતે જિલ્લા કલેક્ટર, DMO અને પુરવઠા વિભાગને આ વિડીયો એટેચ કર્યો હતો. દર વખતે 4 જ કિલો ચોખા આપે છે, તો કેટલા જોઈએ મોટા બચ્ચા? જેટલા મળતા એટલે 4 જણા છે, 1.5 કિલો લેખે મળે છે. 1.5 કિલો લેખે અમારી આ રોજી રોટી છે. અમે આખા ગુજરાતના વેપારી ચોર છીએ. તમે મારા જૂના 20 વર્ષ કસ્ટમર હશો ને, તમે ગુજરાતની કોઈ પણ દુકાનમાં જતા રહો મોટા ભાઈ, અમે 500 ગ્રામ લેખે આપીએ છીએ. કેમ કે અમારો પણ પેટ છે, એના વગર અમારી રોજી રોટી કમિશન મળતું નથી. આટલો કોઈ કેસે નહીં ખુલ્લો. હું તો બાબુલાલ તરીકે તમને ખુલ્લો કેવું છું. તમારે મને સાચવવાનું, મારે તમને. હવે મારે પણ એક રિપોર્ટ છે કે ભાઈ તમે ઇન્કમ ટેક્સ ભરો છો, તમે 1000 રૂપિયાનું શર્ટ પહેરેલું છે, તમે અનાજ મળવા પાત્ર નથી. આ સત્તા મારી પાસે પણ નથી કરવું, કેમ કે મારા 20 વર્ષ જૂના સંબંધ છે, મારે સંબંધ રાખવાના છે. તો એક એક કાર્ડ બધા બંધ થઈ જાય, તો ચશ્મા તમારા 2000 નો તો ચશ્મા પહેરો તમે. આપ 4 કિલો ચોખા માટે મારી જેવા ગરીબ માણસ ને તમે આવું ટકો? 4 કિલો મતલબ મારા માટે નથી, હું તો નથી લેતો. કેટલા આવે 5 કિલો ચોખા આપી દેવાના. 6 કિલો ચોખા આપી દેજો. બસ તો ઘઉં ની જગ્યાએ જો તમે ઘઉં લઈ જાઓ, મારા બાપ તમે ઘઉં લઈ જાઓ. બસ કાંઈ નહીં, ઘઉં ને ચોખા ને દાળ આપી દો. રેડી, 5 કિલો ચોખા ને એક દાળ આપી. બીજી તરફ આ વિડીયો વાયરલ થતા જ દુકાનદાર દુકાન બંધ કરીને નાસી ગયા હતા. અમે ગુજરાતના વેપારી ચોર છીએ, આવું કોઈ કહેશે નહીં, હું ખુલ્લું કહું છું. આખા ગુજરાતમાં સેટિંગ છે અને સેટિંગ કહેવાય છે. આપણે ભ્રષ્ટાચાર બંધ કરી શકવાના નથી. તમે આવું કરશો તો મારે દુકાન બંધ કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.